ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો બધા? તો બાળકો, હવે આપણે આજે કેવાળો કક્કો શીખવાનો છે. કેવાળો કક્કો શીખ્યા પહેલાં આપણે ક, કા, કી, કી, કુ, કુ આ બધા કોકા શીખી ગયા. ત્યાર પછી હવે આવે છે કે, કે, ખે, ગે, આવી રીતના આપણે એનો કક્કો શીખવાનો છે. તો આપણે કક્કાની શરૂઆત કરીએ. તો પહેલો શબ્દ છે ક, કલમ ન ક. તો કને એક માત્ર કે, એનો સ્પેલિંગ કે ઈ. બાળકો, ત્યાર પછીનો બીજો શબ્દ આવે છે ખ, ખટારા ન ખ. ખને એક માત્ર ખે, એનું સ્પેલિંગ કે એચ ઈ. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે ગ, ગણપતિનો ગ. ગને એક માત્ર ગે, એનો સ્પેલિંગ જી ઈ. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે ઘ, ઘરનો ઘ. ઘને એક માત્ર ઘે, એનું સ્પેલિંગ જી એચ ઈ. બાળકો, ત્યાર પછીનો શબ્દ છે ચ, ચકલીનો ચ. ચને એક માત્ર ચે, એનો સ્પેલિંગ સી એચ ઈ. બાળકો, ત્યાર પછીનો સ્પેલિંગ છે છ, છત્રીનો છ. તો આપણે છને એક માત્ર છે, એનો સ્પેલિંગ સી ડબલ એચ ઈ. ફરીથી આપણે છેનો સ્પેલિંગ શું થાય? સી ડબલ એચ ઈ. બાળકો, ત્યાર પછીનો સ્પેલિંગ છે જ, જંબરૂખનો જ. તમને ખબર જ છે જ, જંબરૂખનો જ થાય છે, પણ એને શું છે? જને એક માત્ર જે, એનો સ્પેલિંગ જે ઈ. મારી યારે પણ તમારે સાથે સાથે બોલવાનું છે. ત્યાર પછી આપણે લખતા હોય ત્યારે પણ સાથે સાથે બોલવાનું છે. ફરીથી જને એક માત્ર જે, એનો સ્પેલિંગ જે ઈ. બાળકો, ત્યાર પછીનો શેનો સ્પેલિંગ છે ઝ, ઝબલાનો ઝ. ઝને એક માત્ર ઝે, એનો સ્પેલિંગ ઝેડ ઈ. શું થશે? ઝેડ ઈ. બાળકો, ત્યાર પછીનો સ્પેલિંગ છે શું છે? હવે તમે બોલો તો શું છે? ટ, ટપાલીનો ટ. એને શું કહેવાય? ટને એક માત્ર ટે, એનો સ્પેલિંગ ટી ઈ. બાળકો, ત્યાર પછીનો શેનો શબ્દ છે ઠ, ઠળિયાનો ઠ. હવે ઠને એક માત્ર ઠે, એનો સ્પેલિંગ ટી એચ ઈ. ફરીથી ને એક માત્ર ઠે, એનો સ્પેલિંગ ટી એચ ઈ. બાળકો, ત્યાર પછીનો શેનો સ્પેલિંગ છે? શેનો છે? ડ, ડગલાનો ડ. ડને એક માત્ર ડે, એનો સ્પેલિંગ ડી ઈ. બાળકો, ત્યાર પછીનો સ્પેલિંગ શેનો છે? ઢ, ઢગલાનો ઢ. તો ઢને એક માત્ર ટે, એનો સ્પેલિંગ ડી એચ ઈ. બાળકો, ત્યાર પછીનો સ્પેલિંગ હણ, ફેણનો હણ. હણને એક માત્ર હણે, એનો સ્પેલિંગ એન ઈ. બાળકો, ત્યાર પછીનો શેનો સ્પેલિંગ છે? ત, તલવારનો ત. તને એક માત્ર તે, તેનો સ્પેલિંગ ટી ઈ. શું થશે? ટી ઈ. ત્યાર પછીનો શબ્દ છે થ, થાળીનો થ. થને એક માત્ર થે, એનો સ્પેલિંગ ટી એચ ઈ. શું થશે? ટી એચ ઈ. બાળકો, ત્યાર પછીનો શેનો શબ્દ છે? ફટાફટ, શેનો છે? તો કે દ, દડાનો દ. દને એક માત્ર દે, એનો સ્પેલિંગ ડી ઈ. શું થશે? ડી ઈ. બાળકો, ત્યાર પછી શેનો સ્પેલિંગ છે? કોણ કહેશે પહેલાં ફટાફટ? તો શું આવશે? ધ, ધજાનો ધ. ધને એક માત્ર ડે, એનો સ્પેલિંગ ડી એચ ઈ. શું થશે? ડી એચ. બાળકો, ત્યાર પછીનો શેનો સ્પેલિંગ છે? ન, નગારાનો ન. નને એક માત્ર ને, એનો સ્પેલિંગ એન ઈ. બાળકો, ત્યાર પછીનો કયો શબ્દ છે? પ, પતંગનો પ. શું છે? પ,
પતંગનો પો, બધાને બહુ ગમે છે ને પતંગ ઉડાવી, તો પને એક માત્ર પે, એનું સ્પેલિંગ પી ઈ, શું થશે પી ઈ. બાળકો ત્યાર પછીનો કયો શબ્દ છે? ફ, ફાનસનો ફ અથવા તો ફ, ફણસીનો ફ. તો ફને એક માત્ર ફે, અથવા તો આપણે શું કહીએ ને ફેન, એટલે શું થાય પંખો. તો આને ફને એક માત્ર ફે, એનો સ્પેલિંગ પી એચ ઈ, શું થશે પી એચ ઈ. બાળકો ત્યાર પછીનો કયો શબ્દ છે? બ, બકરીનો બ. અને બને શું કહીએ આપણે? બે, જે આપણે વન ટુ પછી એક બે એમ બોલીએ છીએ ને, આ શું છે? બે. બેને એક માત્ર બે, એટલે શું થશે બી ઈ, શું થશે એનું સ્પેલિંગ બી ઈ. ત્યાર પછીનો શબ્દ છે શું છે? ભ, ભેંસનો ભ. ભને એક માત્ર ભે, નું સ્પેલિંગ બી એચ ઈ, શું થશે બી એચ ઈ. બાળકો ત્યાર પછીનો કયો શબ્દ છે? મ, મરચાનો મ. આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ પછી શું આવશે? મે. હા, આ મે છે, મને એક માત્ર મે, એનું સ્પેલિંગ એમ ઈ, શું આવશે એમ ઈ. મને એક માત્ર મે, એનો સ્પેલિંગ એમ ઈ. બાળકો ત્યાર પછીનો શેનો શબ્દ છે? ય, યતીતનો ય. યને એક માત્ર ઈએ, અને સ્પેલિંગ વાય ઈ, શું થશે વાય ઈ. બાળકો ત્યાર પછીનો શેનો શબ્દ છે? ર, રમકડાનો ર. અથવા તો શું કહેવાય? ર ને એક માત્ર રે, એનું સ્પેલિંગ આર ઈ, શું થશે આર ઈ. બાળકો ત્યાર પછીનો કયો શબ્દ છે? લ, લખોટીનો લ. લ ને એક માત્ર લે, એનો સ્પેલિંગ એલ ઈ. બાળકો ત્યાર પછીનો સ્પેલિંગ છે વ, વેનસડેનો વ. વ ને એક માત્ર વે, એનો સ્પેલિંગ વી ઈ, શું થશે વી ઈ. બાળકો ત્યાર પછીનો શેનો શબ્દ છે? સ, સકોરાનો સ. સ ને એક માત્ર સે, તેનો સ્પેલિંગ એસ એચ ઈ, શું થશે એસ એચ ઈ. ત્યાર પછીનો શબ્દ છે સ, ફાડ્યો સ. સ ને એક માત્ર સે, એનો સ્પેલિંગ એસ એચ ઈ. બાળકો ત્યાર પછીનો શબ્દ છે સ, સસલાનો સ. સ ને એક માત્ર સે, એનો સ્પેલિંગ એસ ઈ, શું થશે એસ ઈ. બાળકો ત્યાર પછીનો સ્પેલિંગ શું છે, એટલે કે શબ્દ શું છે? હ, હરણનો હ. અને એક માત્ર હે, એનો સ્પેલિંગ એચ ઈ, શું થશે એચ ઈ. બાળકો ત્યાર પછીનો શબ્દ છે નળ, અળનો, નળનો ળ. અળને એક માત્ર અળે, એનો સ્પેલિંગ એલ ઈ. બાળકો ત્યાર પછીનો શબ્દ છે ક્ષે, એનો સ્પેલિંગ કે એસ એચ ઈ. ક્ષ, ક્ષને એક માત્ર ક્ષે, એનું સ્પેલિંગ કે એસ એચ ઈ. ત્યાર પછી બીજો શબ્દ પણ એનો સ્પેલિંગ પણ થાય છે એક્સ ઈ, શું થશે ખાલી એક્સ ઈ. અને બીજો શબ્દ સ્પેલિંગ થશે કે એસ એચ ઈ, છે કે એસ એચ ઈ, છે. બાળકો ત્યાર પછીનો છેલ્લો શબ્દ છે જ્ઞ, જ્ઞને એક માત્ર જ્ઞે, એનું સ્પેલિંગ જી એન ઈ. એના બે સ્પેલિંગ થાય, જી એન ઈ થાય અને જી એન વાય ઈ પણ થાય, ગમે તે લખી શકો છો, જી એન ઈ, જી એન વાય ઈ. તો બાળકો આજે આપણે કયો કોકો શીખ્યા? તો કે વાળો કોકો શીખ્યા. ત્યાર પછીનો આપણે કયો કોકો શીખશું? કઈ વાળો કોકો. થેન્ક યુ બાળકો, મજા આવીને.